الرجيم بسم الله الرحمن الرحيم صلى الله عليك يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله المستشهدين معك يا ليتني كنت معكم فأفوز فوزا عظيما سوپتم પરવરદિગાર આલમનો શુક્ર અદા કરું છું કે આખરી મજલિસ માસમય કૌનૈન જનાબે ફાતિમા અલૈહિસ્સલામને પૂરો દેવા માટે મને મળી છે. બસ પરવરદિગાર સૈજાદીના સદકામાં હર એકની હાજતને પૂરી કરે. પરવરદિગાર જ્યાં વબા ફેલાણી છે જનાબે સૈયદ અલી ઇસ્લામના સદકામાં તેને દૂર કરે. હરેક જગ્યા ઉપર અમને માન નસીબ કર. પરવરદિગાર બીમારોને શફાએ કામિલ અતા ફરમાવ. હરેકની નેક હાજતને પૂરી કર. સલવાત અઝાદારો, મારામાં તાકાત નથી કે હું સૈયદાદીના ફઝાઇલ ને મસાઇલ નવા નવા તમારી પાસે બયાન કરી શકું. બસ પરવરદિગારે મને એટલી કુવત આપી છે કે જેટલું કિતાબમાં લખેલું હોય એટલું હું વાંચીને પડી શકું છું. માસુમાએ કૌનૈન જનાબે ફાતિમા અલ ઇસ્લામના ફઝાઇલની કોઈ પણ ઇંતિહા નથી. પણ એક વાક્યો તમને સંભળાવવા ચાહું છું. એ પણ માસમા અલ ઇસ્લામની જબાન મુબારક થી બિનતે રસૂલ સલ્લલ્લાહ પર સલવાત મોકલી આપણે આ વાક્ય સાંભળીએ. સલવાત સાહેબે કિબ્રિત અહેમદ તહરીર ફરમાવે છે. જ્યારે જનાબે ફાતિમા અલ ઇસ્લામની શહાદતનો વખત નજીક આવે છે, એક દિવસ સૈયદાદી ઊંટના ચામડા ઉપર સૂતા છે અને ખજૂરની ગુઠલીઓનો તકિયો માથા નીચે રાખેલ છે. બંને લાડલાઓ અને જનાબે અમીર અલ ઇસ્લામ સૈયદે જનાબે સૈયદ અલ ઇસ્લામની પાસે બેઠા છે. જનાબે સૈયદ અલ ઇસ્લામે પહેલા કંઈક વસિયતો કરવા ચાહ્યું. કહ્યું કે યા બલસાન, જ્યારે તમે મને ગુસ્લ કફન આપીને ફારિક થાઓ ત્યારે મારી મૈયત કફ દફન કરવા માટે લઈ જાઓ, ત્યારે હું તમને કા શીશો આપું છું તે મારી કબરમાં શીશો રાખી દેજો અને આ પેટીમાં મેં હિફાજતથી રાખ્યું છે તેને તમે મારી કબરમાં રાખી દેજો. ત્યાર પછી જનાબે સૈયદ અલ ઇસ્લામે તે શીશો મંગાવ્યો અને મૌલાએ કાયનાતના હાથમાં આપ્યો. મૌલા પૂછે છે, એ બિનતે રસૂલ સલ્લલ્લા, આમાં શું ચીજ છે? જનાબે માસુમા અલ ઇસ્લામે કહ્યું, યા અબુલ હસન, મારા પદરે બુઝુર્ગ વારથી મેં સાંભળ્યું છે કે ખુદાના ખોફમાં જે આસુ મોમિનની આંખમાંથી ટપકે છે તે આતિશે દોજખને બુઝાવી દેવા માટે કાફી છે. આ
કબ્ર ને જન્નત, કબ્ર માં રાખજો કે જન્નત નો બાગ નો નમૂનો બની જાય. યા બલસન આશીષામાં એ આંસુ છે જે અઝાબ ઇલાહી ના ખોફ થી મારી આંખો માંથી નીકળેલ હતા તેને મેં ભેગા કરી લીધા છે. જનાબે અમીર અલ ઇસ્લામે તેમાંથી થોડા આંસુ લઈ પોતાના ચહેરા મુબારક ઉપર લગાવી લીધા. ત્યાર પછી પૂછે છે ત્યાર પછી કહે છે સૈયદ અલ ઇસ્લામ, હવે આ બીજી પેટીમાં કઈ ચીજ છે? જનાબે ફાતિમા અલ ઇસ્લામ કહે છે આપ જ તેને ખોલીને જોઈ લો. જનાબે અમીર અલ ઇસ્લામે તે પેટીને ખોલી તો જોયું કે તેમાં એક લીલા રંગનો રેશમનું કપડું છે, એક સફેદ રૂમાલ છે, તેને ઉપર કંઈક લખેલું છે. આપે પૂછ્યું કે એ બિનતે રસૂલ સલ્લલ્લા આ શું ચીજ છે? જનાબે સૈયદ અલ ઇસ્લામે કહ્યું યા અબુલ હસન સાંભળો, આનો વાક્યો આ તરફ આ મુજબ છે કે જ્યારે ખુદાવંદ આલમનો ઈરાદો થયો કે મારી શાદી આપની સાથે થાય તો દરેક તુબાની નીચે સુંદેશ અને ઇસ્તગ્રકનો ફર્શ વિછાવવું, તેના ઉપર મલાઈકાઓ ભેગા થયા, હુરો આવીને બેઠી અને મારા નિકા આપની સાથે પડવામાં આવ્યા. ફરિશ્તા ચીજ આપીને મુલાકાત કરશે. યા બલસન તે રાતનો તસ્કીરો છે કે જ્યારે પહેલી રાતના આપના બૈતુ શરફ પર આવી મારી પાસે ફકત બે પૈરહણ હતા, એક બાબા જાને શાદી માટે બનાવી આપ્યો હતો અને એક પૈરહણ પહેરતી હતી તે પુરાનું હતું. જો હું એમને મારી સાથે લઈને આવી, રાતની અડધી રાત થઈ એક સહેલી દરવાજા ઉપર આવીને સવાલ કર્યો કે અહલે બેતે રિસાલત, ખુદા તમને શાદીનો લિબાસ મુબારક કરે, આપ મને જૂના કપડા ખુદાની રાહમાં આપો. અરે હું બરેના છું, જ્યારે મેં એની આવાજ સાંભળી તો મને શરમ આવી કે રાહે ખુદામાં જૂનો લિબાસ શોધો. આ ખ્યાલ કરી મેં જૂનો લિબાસ પહેરી લીધો અને નવો લિબાસ હતો તે મેં ફકીરને આપી દીધો. કરબલા આપ સહજાદીની હર એક ફજીલત સાંભળી ચુક્યા એટલે સુધી કે સહજાદીના પહેલું પર દરવાજો પાડવામાં આવ્યો. રસૂલુલ્લાહની શહાદત બાદ સહજાદીને પણ પાબંદી મૂકી દીધી. સહજાદી જન્નતુલ બકીમાં જઈ એક ઝાડ નીચે બેસીને રોતા હતા. ઝાલિમોને એ પણ ગવારા ન થયું કે ઝાડ નીચે સહજાદી બેસી પોતાના બાબાની યાદમાં રોવે. ઝાલિમોએ ઝાડને પણ કાપી નાખ્યું. મજલુમે કરબલા ઝાલિમોએ એટલો બધો જુલ્મ કર્યો કે જે સહજાદીઓના રોજા ઉપર જે એક રોજો કબ્ર ઉપર રોજો બનાવવામાં આવ્યો હતો તેમને પણ ઝાલિમોએ તોપના ગોળાઓના
निशान बनाया कि सहजा भी नहीं कब्र नो क्या ही पर निशान बाकी न रहे आटलूप में पर सहजा भी नहीं कब्र मुबारक पास ठान लो तो तेरे ऊपर जीरो नो बल्ब लगावा मायो तो जाइरो जारे जारत माते जताता जारे जे बिजी वार गियो है तो पहली वार जवा वाला ने बताता था कि जुओ पहले थाम लो छे क्या सहजा दिन रोज छे जाली मने ए पर गवारा ना करियो के पर थाम लाने तोड़ी नाकवा मा आई वो आजा बारा ने मद्दू में कर बला इबने अब्बास से मन कुल छे कि जारे जनाबे सैयद अली इस्लाम खून जो बीमार थे गया तो अस्मा बिनते उमेश ने बुलावी ने कहो अस्मा अरे तुम्हें जो रहा छो कि मारी हालत बहुत खराब थी रही छे अरे थोड़ी कुवार ने मैं मान छू मने सारू नहीं लगतू कि मारी लाश ने तत्ता ऊपर राखी बेपरदा उठावा मावे अने लोगों ने नजर मारी लाश पर पड़े अरे मने तने कहो लो बताओ कि जेना थी मारे शरीर पर कोई नी नजर न पड़े त्यारे अस्माए जवाब आपे सजादी अरे जारे हूँ हबसना गयो थी तो मैं जो यू हतू के हबसना एक ताबूत बनावा मावे छे ते मा लाश ने राखे तेनी ऊपर कपड़ू ढाकवा मावे छे त्यारे कोई नी नजर तेनी ऊपर फलती नथी जनाबे सैयद अली इस्लाम कहे छे के अस्मा मने जल्दी बताओ के ताबूत केवी रीते बनावा मावे छे अस्मा ताजा खजूरनी डाळीओ मंगावामां आवी तेनी कमान बनावी अने ते तत्ता ऊपर कमान राखी तेनी ऊपर कपड़ू ढाक्यू अने जनाबे सैयद अली इस्लाम ने कह्यू जो सहजादी आमा जरा पण कोईनी नजर शरीर ऊपर नहीं पड़े आ पहेलो ताबू छे के जनाबे अस्माए जनाबे सैयद अली इस्लाम ने बनावी ने बताओ पैगंबर इस्लाम अली इस्लाम ने शहादत पछी क्यारे पण मासूम अली इस्लाम ना चेहरा मुबारक ऊपर हसी नथी आवी पर ज्यारे आ ताबूत जोयो त्यारे मासूम अली इस्लाम मुस्कुराणा अने खुश थई गया अजादारा ने मदल में कर बला अरे मासूम अली इस्लाम ने पोताना परदानो केटलो ख्याल छे आ मासूम अली इस्लाम ना चाहवा वाळाओ आपणे पण परदो करीए पण ध्यान राखो के आपणा वाळ तो पछवाड़े थी बताता नथी जो आपणा वाळ लांबा है तो तेने थोड़ा वाळीने पछी तमे मकनो કે તમે જે કઈ પહેરો તે પહેરો આઝાદારા ને મજલુ મેં કરબલા આજ માસૂમ અલી ઇસ્લામ દુનિયાથી જઈ રહ્યા છે આઝાદારા ને મજલુ મેં કરબલા હસન હુસૈન અલી ઇસ્લામ જનાબે ઝૈનબ અલી ઇસ્લામ અરે જનાબે મહેફિલ સુમ અલી ઇસ્લામ ખુદા કોઈ બેચારી રાગ પર મારી હતી અરે માની ગો બચ્ચા માટે આરામ ની જગ્યા હોય છે માનો મોહબ્બત ભર્યો અરે બચ્ચા ના માથા ઉપર ફરે છે અરે બચ્ચા ને શાંતિ મળી જાય છે અરે તમના દિલની યોજના ને પૂછો અરે દિલ ક્યાં ઘસો અરે સૈયદી ને પૂછો એ સૈયદી તમે દુનિયાથી જઈ રહ્યા છો અરે કાલે નાના નાના બચ્ચાઓ
થઈ જશે. અરે બચાવો પોતાની માને ગોતી ગોતી ને થાકી જશે. જનાબે સૈયદ અલ ઇસ્લામ, અરે જનાબે સૈયદ અલ ઇસ્લામ પાસે મૌલાએ કાયનાત આવ્યા. જોયું કે જનાબે માસુમ અલ ઇસ્લામ એક સાથે કેટલાક કામ કાજ કરી રહ્યા છે. મૌલા કહે છે, બિનતે રસૂલ સલ્લલ્લા, મેં આજ સુધીમાં તમને એક સાથે બે કામ કરતા નથી જોયા. આજે શું વાત છે કે તમે કેટલાક કામ કરી રહ્યા છો? ત્યારે જનાબે સૈયદ અલ ઇસ્લામ કહે છે, અબુલ હસન કહત બહુસ નબી જાદી ખતા થઈ જાય તો મારો ઘર
Oh,
Bismillahirrahmanirrahim. Ilahi bi khasi sifatik ubi jitalalik ubi azami asmaik ubi ismati anbiyaik ubi nuri awliyaik ubi dami shodaik ubi munajati fukraik Ilahi nasalak jiyadatan fil ilm wa sahtan bil jism wa tulan fil umri fitatik وصحتا في الرزق وطوبة قبل الموت وراحة عند الموت ومغفرة بعد الموت ونورا في القبر ونجاة من النار ودخولا في الجنة وعافية من كل بلاء الدنيا وعذاب الآخرة بحق محمد واهل بيته الطيبين الطاهرين المعصومين سوره الفاتحه باوجب بلند بسم الله الرحمن الرحيم.